અને સમાચારની વાત તો લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ જ બાકી છે ત્યારે દેશમાં ખાસ કરીને ગુજરાતમાં ચહલ પહલ વધી ગઈ છે. ક્યારે કયા ધારાસભ્ય કે નેતા કયા પક્ષ સાથે છેડો ફાડી ગયા કે કયા પક્ષ સાથે છેડો બાંધે તે કહેવું હવે મુશ્કેલ બની ગયું છે. હમણાંની જો વાત કરવામાં આવે તો ભાજપ દ્વારા લોભામણી લાલસો આપીને જ જસદણના કુંવરજી બાવળિયા તેમજ આશાબહેન પટેલ ભાજપમાં જોડાઈ ગયા. ત્યારબાદ છેલ્લા કેટલાય સમયથી અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા કોંગ્રેસનું પંજો છોડી ભાજપને કેસરીઓ ધારણ કરવાની અટકળો સેવામાં આવી રહી છે. પરંતુ આ અંગે હાલ પૂરતું આ બંને ધારાસભ્યોએ નિર્ણયો ભણી દીધો છે. ત્યારે હવે બીજી બાજુ લલિત વસોયા, લલિત કગથરા અને કિરીટ પટેલ પણ ભાજપમાં જોડાવાની તર્ક વિતર્કો જોવા મળી રહી હતી. પરંતુ આ ધારાસભ્યોએ પણ હાલ પૂરતી ભાજપમાં જોડાવાની સ્પષ્ટ ના પાડી છે. એક બાજુ કોંગ્રેસ આ ધારાસભ્યોની દેખરેખ કરી રહી છે, ત્યારે બીજી બાજુ ભાજપે જવાહર ચાવડા સાથે ખેલ પૂરો કરી દેતા કોંગ્રેસ દર વખતની જેમ આ વખતે પણ ઊંઘતી ઝડપાઈ ગઈ છે. ભાજપે બધાની નજર ચૂકવી જવાહર ચાવડાનું ઓપરેશન સફળ પાર પાડ્યું. આપને જણાવીશું કે ભાજપ ક્યારે કયા ધારાસભ્યનું ઓપરેશન કરે છે તે કહેવું હવે મુશ્કેલ બની ગયું છે. ભાજપના નિશાના પર હજી પણ કોંગ્રેસના ઘણા એવા ધારાસભ્યો છે અને નેતાઓ છે કે તે ભાજપમાં જોડાવા માટે ગમે તે રીતે તેની ઓફેર કરી શકે છે. લોકસભા ચૂંટણી પહેલાં હજુ પણ કેટલાક એવા નામ છે કોંગ્રેસના કે જે ધારાસભ્યો તે ભાજપમાં જોડાઈ શકે તેમ છે.